नमस्कार आप सौनु अब तक स्पेशियल में आप सौनु स्वागत छे। मित्रों भारते प्राचीन काल थी स्ट्रक्चर डिजाइन तेमज बांधकाम क्षेत्रे अनोखी कला कारगिरी माटे प्रख्यात छे। प्राचीन समय थी भारत तेनी विविध कलात्मक बांधकामों ने लईने विश्वविख्यात छे। आजना आधुनिक युग में भारत तेनी आगवी ओळख जाळवी राखी छे। त्यारे आजना बांधकाम अने स्ट्रक्चर ने लईने तेमां क्या क्या रॉ मटीरियल्स नी जरूरियात पड़ती होय छे ते अंगे कंस्ट्रक्शन सेक्टर्स ना नामांकित व्यक्तियों ने ध्याने राखीने अब तक द्वारा रजू थई रह्यो छे आ विशेष अहेवाल। ભારતે પ્રાચીન કાળથી સ્ટ્રક્ચર ડિઝાઇન તેમજ બાંધકામની અનોખી કલાકારી માટે પ્રખ્યાત છે। પ્રાચીન સમયથી ભારત તેની વિવિધ કલાત્મક બાંધકામોને લઈને વિશ્વવિખ્યાત છે। આજના આધુનિક યુગમાં ભારત પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે, ત્યારે આજના બાંધકામ અને સ્ટ્રક્ચરને લઈ તેમજ બિલ્ડિંગ રો મટીરિયલની શું જરૂર પડતી હોય છે, કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના વેપારીઓ તેમજ નામાંકિત બિલ્ડરોની અબ તક દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેમાં તેઓએ વિગતવાર ચર્ચા કરી આવનારો સમય સ્ટ્રક્ચર ડિઝાઇનર માટે સુવર્ણ કાળ ગણી શકાશે તેવું બિલ્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટ પરેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું। આપને હું રાજકોટની વાત કરું તો રાજકોટમાં વાંધો નથી, એફોર્ડેબલ હાઉસિંગ સાથે સાથે પ્રીમિયમ ફ્લેટ અને ઓફિસનું પણ સેલિંગ ચાલુ છે। હા, લોકડાઉન પછી જેટલું હોવું જોઈએ એટલું નથી, પણ સારા વરસાદ અને જે ચાઇના આવી આપણી કંપનીઓની જે કંઈ હરીફાઈ ચાઇનાની જે ઇફેક્ટ આખા વર્લ્ડમાં આવી છે, તો મોરબી આજે ઇન્ડસ્ટ્રી ખૂબ સારી છે, સાપરવેરામાં જે એક્સપોર્ટ કરે છે યુનિટ એ બધા ખૂબ સારા છે, તો એના હિસાબે રિયલ એસ્ટેટમાં પણ સ્થિતિ સારી છે। અને રાજકોટ સિવાય અમદાવાદ બરોડાની પણ સારી છે, સુરતની થોડીક ચિંતાજનક ગણાય, પણ રાજકોટમાં અત્યારે વાંધો નથી, અત્યારે બુકિંગ પણ મળે છે અને કામ પણ થાય છે। લિક્વિડિટીમાં બધાએ જે કોરોનાની મહામારીમાં લોકડાઉન આવ્યું એ જોતાં બધાએ 3-4 મહિનાનો સમય આપ્યો છે। જે કોઈને પેમેન્ટ શેડ્યુલ હોય, હપ્તા હોય, આજે ફ્લેટ બુક કર્યા હોય એ લોકો પાસેથી હપ્તા લેવાનો હોય બિલ્ડરે, આ બધાએ લોકોએ સમય આપ્યો છે, અને બિલ્ડરને પણ જે આ પેમેન્ટ આપવાનું હોય એ લોકોએ પણ સમય આપ્યો છે, એટલે બધાનું અત્યારે કોઈ સિચ્યુએશન એવી નથી કે કોઈ મુશ્કેલીમાં હોય, કોઈ તકલીફમાં હોય, અત્યારે જ્યાંથી લેવાના હતા ત્યાં પણ સમય મળી ગયો છે, આપવાના હતા ત્યાં પણ સમય મળી ગયો છે। અને આ સમય દરમિયાન હું એવું માનું છું કે દિવાળી લગીનમાં બહુમાં બહુ તો દિવાળી એટલે ઓક્ટોબર એટલે સુધીમાં સ્થિતિ સારી થઈ જશે અને પહેલાં જેવું રેગ્યુલર થઈ જશે। ખાસ એફોર્ડેબલ હાઉસિંગ છે ને રાજકોટમાં અત્યારે બહુ સારા પ્રમાણમાં ચાલી રહ્યું છે। 45 લાખથી નીચેના બજેટ અથવા 80 સ્ક્વેર મીટરથી નીચેના જે કંઈ બાંધકામ હોય એ એફોર્ડેબલની વ્યાખ્યામાં આવે છે। ઘણી બધી એમાં બેનિફિટ છે, 3-3.5 લાખવાળી ડાયરેક્ટ સબસિડી પણ આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। લોન આપણે આજે હાઉસિંગ લોન જોઈ તો એ પણ 7% આસપાસ ગવર્મેન્ટના પ્રયાસોથી આજે થઈ ગઈ છે, એટલે એફોર્ડેબલ હાઉસિંગ લોકોને રોટી કપડાઓ મકાન આ 3 અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે। અને ગામડામાંથી લોકો માઇગ્રેટ થઈને બધા સિટી તરફ આવે છે, આજે સૌરાષ્ટ્રમાં 2 કરોડથી વધારેની વસ્તી છે અને લોકોને દરેકને રાજકોટમાં કોઈને અમદાવાદ કોઈને સુરત જવું છે, તો હું એવું માનું છું કે એફોર્ડેબલ હાઉસિંગની બહુ મોટી દુનિયા છે। જાજા બધા ફ્લેટ એફોર્ડેબલ હાઉસિંગમાં રાજકોટમાં બને છે, પ્રીમિયમ પ્રોજેક્ટ કદાચ હું માનું છું કે 20-25% હશે, 75% પ્રોજેક્ટ એફોર્ડેબલ હાઉસિંગમાં હશે, તો એફોર્ડેબલ હાઉસિંગ આજે રાજકોટમાં ઘણા બધા બિલ્ડરો સારી સારી સ્કીમ ચાલુ છે। ઘંટેશ્વર લઈ લ્યો આપ, મુંજકા લઈ લ્યો આપ, મહુડી લઈ લ્યો આપ, વાવડી લઈ લ્યો, અને ઘણા બધા ઉપલા કાંઠે કોઠારી રોડ ઉપરને ઘણા બધા એફોર્ડેબલ હાઉસિંગ અને ટેનામેન્ટની સ્કીમ ચાલુ છે, એટલે બહુ સારું છે અને લોકોને ઘરનું ઘર મળવું જ જોઈએ અને એને એક બજેટમાં મળવું જોઈએ, તેની એક સપનું હોય છે, અને સારું કન્સ્ટ્રક્શન સારું મળવું જોઈએ, ક્વોલિટી સારી મળવી જોઈએ। સાથે અત્યારે જે લોકડાઉનમાં ક્લબ હાઉસનું જે અત્યારે કલ્ચર ચાલ્યું છે કે આજે લોકડાઉનમાં લોકો ઘરે રહી 2-3 મહિના તો ક્લબ હાઉસ એક સારા લેવલનું ક્લબ હાઉસ પણ બિલ્ડરો આપે છે, તો એફોર્ડેબલ હાઉસિંગ હજી તો ચાલે જ છે અને હજી ખૂબ ચાલશે। હા, 2022 સુધીમાં બધાને ઘરનું ઘર સરકારની ઈચ્છા છે, પણ હવે મળી શકે કેમ એમ પ્રશ્ન છે, જોઈશી આગળ કેમ થાય છે। સર્વપ્રથમ તો ખૂબ સારો નિર્ણય, હું આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીનો એમાં આભાર માનું છું। અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ, ગાંધીનગર 5 શહેરોને આનો લાભ મળ્યો છે। જેમ આપણે હાઇટ ઉપર જાય એમ કન્સ્ટ્રક્શન કોસ્ટ વધતી જાય છે, FSI 1.8 જ ફ્રી છે, બાકી બધા પેડઅપ FSI છે। જેમ આપણે હાઇટ ઉપર જાય એમ આપણે ધારો કે લોરાઇઝ બનાવી, તો મેં પહેલાં પણ કીધું હતું કે 800-700-850 સ્ક્વેરફૂટમાં કામ થતું હોય છે, ત્યાંથી આપણે 13 કે 14 માળા એટલે 45 મીટર જાય તો એ 1200-1400 રૂપિયા પણ પડતું હોય છે, 22 માળ જાય તો 2000-2200માં, અને આ 3500 પ્લસ જો આપણે 70 માળ કે 50 માળ જાય તો, એટલે કોસ્ટિંગ ખૂબ ઊંચી આવતી હોય છે। રાજકોટમાં આવનારા દિવસોમાં પ્રોજેક્ટ 100% થશે અને
એ પ્રોજેક્ટ પ્રીમિયર પ્રોજેક્ટમાં જેમાં જવું પડશે હું એવું માનું છું. એફોર્ડેબલમાં કદાચ કારણ કે કોસ્ટિંગ કન્સ્ટ્રક્શનની કોસ્ટ વધે છે એટલે એફોર્ડેબલમાં એ પ્રોજેક્ટ આપણને પોસાશે નહીં, એટલે ફરજે તેમાં પ્રીમિયમ પ્રોજેક્ટમાં જવું પડશે એવું માનું છું. અને રાજકોટમાં 2-4 મહિનામાં જ એકાદો પ્રોજેક્ટ કદાચ મુકાય એવું પણ હું આશા જોઈ રહ્યો છું. ચોક્કસ અમારે ક્રેડિટ ગુજરાત દ્વારા રાજ્ય સરકારને લોકડાઉન જ્યારે ખુલ્લું એટલે જૂનમાં જે અમારે લેટર યોગ્યો હતો અમારી ડિમાન્ડને લઈને, એમાં ખાસ સ્ટેમ્પ ડ્યુટી અમે લોકોએ એફોર્ડેબલ હાઉસિંગમાં અમે ઓલ ઓવર સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની ડિમાન્ડ નથી કરી. એફોર્ડેબલ જે નાના અને મધ્યમ વર્ગના લોકો જે પોતાનું ઘર લે છે એમાં 2.5% સ્ટેમ્પ ડ્યુટી, અત્યારે 5% છે સ્ટેમ્પ ડ્યુટી અને 2.5%, અને એક સમય મર્યાદા પૂરતી કે ભાઈ તમે આવતા માર્ચ કે આવતી જૂન લગીને તમે 1 વર્ષ તમે આપો કે આ સમય દરમિયાન કોઈ ઘર લે તો એની સ્ટેમ્પ ડ્યુટી 2.5% થશે, તો નાના વર્ગને એક બહુ મોટો ફાયદો થાય એનાથી. અને લોકો જે લીધું છે એનો દસ્તાવેજનો સમય છે, બીજું ત્રીજું છે, તો એ દસ્તાવેજ ઝડપથી કરાવી લઈએ સ્ટેમ્પ ડ્યુટીના બેનિફિટના હિસાબે, એટલે એક રૂપિયો રોટેશનમાં આવે અને એના હિસાબથી બહુ મોટો કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થાય એમ છે. એટલે અમારી ડિમાન્ડ ઓલરેડી ઊભી છે, જો રાજ્ય સરકાર આના ઉપર નિર્ણય કરે વહેલા મળી તકે તો ખૂબ સારું કહેવાશે અને નાના અને મધ્યમ લોકોને આનો ખૂબ મોટો ફાયદો થશે એવું માનું છું. ખાસ તો અત્યારે આમ તો GD શહેરમાં નોર્મ્સ જ આવી ગયું છે કે જેટલા પણ બોર હોય એ રિચાર્જ ફરજિયાત છે, એટલે જેટલા પણ અમે ધારો કે અમારી અહીંયા 3 બિલ્ડિંગ છે, અમે અહીંયા 5 જેટલા બોર કર્યા છે કોર્પોરેશનના પાણી સિવાયના, તો એ અમારે જેટલો અગાસી ઉપર પાણી આવે એ રિચાર્જ બોરમાં વહી જાય છે. એના સિવાય રમેશભાઈ જે ગિરિરાજ હોસ્પિટલ છે મને મળવા આવ્યા હતા, મને કે પરેશભાઈ આપણે હોટલ વોટર રિચાર્જ માટે થઈને 3 બોર કે 4 બોર કાપી નથી, જો આપણી પાસે જગ્યા હોય તો થોડાક 200-300 ફૂટના વધારે બોર કરી નાખી તો વરસાદનું પાણી એમાં ઉતરે. આ જે બોર છે અમારા 500-700 ફૂટના હોય એ પહેલો કે બીજા વરસાદમાં જ ફૂલ થઈ જતા હોય છે કે ભાઈ ભરાઈ જતા હોય છે. એટલે અમે હવે બિલ્ડરોને એ પણ અપીલ કરી છે કે તમારે ત્યાં જગ્યા હોય તો 200-300 ફૂટના બીજા 8-10 બોર કરો અને પાણીને વરસાદી પાણી એમાં ઉતરે એવી એક જોગવાઈ કરો જેના હિસાબે આપણું વોટરનું લેવલ ખૂબ નીચે આવી ગયું છે એ ઉપર આવે. અને બધા બિલ્ડરો એને આવકાર્યું પણ છે અને અમુક બિલ્ડરે એના ઉપર કામ પણ ચાલુ કરી દીધું છે. આમ જોયું તો મહત્ત્વ તો આખું બિલ્ડિંગ સ્ટ્રક્ચર ડિઝાઇન ઉપર જ ઊભું હોય છે. 2002માં ભૂકંપ આવ્યો તે પછી આખી સ્ટ્રક્ચર ડિઝાઇન રાજ્ય સરકાર દ્વારા બદલવામાં આવી, રાજ્ય સરકારના નોર્મ્સ આવી ગયા કે આટલા સ્કેલ લગીનો ભૂકંપનો આંચકો આવે અને આટલી સેકન્ડ સુધી ટકે તો પણ બિલ્ડિંગને કાંઈ ન થાય એ મુજબના આખા સ્ટ્રક્ચર ડિઝાઇન આવી ગયા. RCC વર્ક અને સ્ટ્રક્ચર પહેલાં એ આખું ખોખું એના ઉપર જ આખો એનો લોડ ને એ બધું ઉપડતો હોય છે, એટલે સ્ટ્રક્ચર ડિઝાઇન છે ને એ ખૂબ મોટો ભાગ ભજવે છે અને એના ઉપરથીને જ બિલ્ડિંગની સ્ટ્રેન્થ કે આ બિલ્ડિંગ કેટલા વર્ષ ચાલશે, કેટલા સ્કેલનો ભૂકંપ આ ખમી શકશે એની સ્ટ્રેન્થ એના ઉપરથી નક્કી થતી હોય છે. મેં આપને કીધું એમ કે ભાઈ આજે સ્ટ્રક્ચર ડિઝાઇન નક્કી કરે કે ભાઈ આ 5 સ્કેલનો ભૂકંપ 15 સેકન્ડ લગી રહીએ, 6 સ્કેલનો ભૂકંપ 10 સેકન્ડ લગી રહીએ તો એ કાંઈ ન થાય, એટલે સ્ટ્રક્ચર ડિઝાઇન એ બાબતનું જે લોકો ભણ્યા હોય છે અને એ પ્રમાણનું એ લોકો સ્ટીલની ડિઝાઇન આપતા હોય છે. શરૂઆત અમારી એવી હતી કે ભાઈ સ્ક્વેર ફૂટે 1 કે 1.5 કિલો સ્ટીલ જતું, અત્યારે 2-3 કિલો સ્ટીલ જાય છે, એટલે ઓલમોસ્ટ ડબલ જેટલો સ્ટીલ અમારે વપરાવા મળ્યું છે. અને હું એવું માનું છું કે સ્ટ્રક્ચર ડિઝાઇન જે રીતના સારી ડિઝાઇન આપે સ્ટીલ વધારે વપરાવે એ બિલ્ડરને ફાયદો છે, બિલ્ડિંગની સ્ટ્રેન્થને ફાયદો છે અને લોકો રહેવા એને ફાયદો છે. કોલમ નું મહત્ત્વ આપણો પગ જે આપણે આપણું શરીર જેમ ઊભું છે આપણા પગ ઉપર એ કોલમનું મહત્ત્વ છે. સ્ટ્રક્ચર છે ને એ લોડ નક્કી કરે કે આ બિલ્ડિંગનો આખા બિલ્ડિંગનો લોડ એ આ કોલમ ઉપર આવવાનો છે, તો એને કેટલો આપણે સ્ટ્રેન્થ મજબૂત કરવી અને સ્ટ્રક્ચર ડિઝાઇનનો આમાં ખૂબ મોટો રોલ હોય છે એમાં. અને એની ડિઝાઇન આખી સ્ટ્રક્ચર ડિઝાઇન નક્કી કરે એ અહીંયા અમે જ્યારે સ્લેબ ભરી ત્યારે એ ચેક કરવા આવે એ ઓકે કરીએ પછી સ્લેબ ભરાતી હોય છે. એટલે કોલમ છે ને એ આપણે માની શકીએ કે આપણો માણસનો જે પગ છે બેઝ, જો એમાં જરી કંઈ તકલીફ થાય તો માણસ ઊભો ન રહી શકે, એમ કોલમમાં જરી કંઈ પ્રોબ્લેમ હોય તો બિલ્ડિંગ ઊભું ન રહી શકે, એટલું બિલ્ડિંગમાં કોલમનું મહત્ત્વ હોય છે. સ્ટ્રક્ચર પર આખું બિલ્ડિંગ ઊભું હોય છે તેથી તેનું મહત્ત્વ ખૂબ જ હોય છે તેવું RK ગ્રુપના સર્વાનભાઈ સોનવાનીએ જણાવ્યું હતું. હું સર્વાનંદ સોનવાણી અબ તકનો આભાર માનું છું કે તમે અમારા મેસેજ બધા સુધી પહોંચાડો છો, થેન્ક યુ અબ તક. હાલ જે રિયલ એસ્ટેટની પોઝિશન છે એ અમે જે પહેલાં લોકડાઉન પહેલાં જોઈ રહ્યા હતા કે ઘણી તકલીફો પડશે, પણ આમ જોઈએ તો લોકડાઉન પછી ઘણી જ સારી એવી ઘરાકી નીકળી છે, સારા એવા લોકો માર્કેટમાં કોમર્શિયલ તેમજ રેસિડેન્શિયલ તેમજ વીકેન્ડ વિલા માટે માર્કેટમાં આવ્યા છે. અને અમે જે જોઈ રહ્યા છીએ લોકડાઉન પછી રિયલ એસ્ટેટમાં સારું એવો ગ્રોથ આવ્યો છે, એમાં એ તકલીફ તો રહેવાની જ છે કેમકે નંબર ઓફ જે પહેલાં જે લોકડાઉન પહેલાં ને પછીમાં અમુક માણસોને પેમેન્ટના આવવામાં અથવા નોકરીઓ જવામાં જે પ્રોબ્લેમ થયા છે એમાં થોડું પ્રોબ્લેમ છે, પણ રાજકોટનું ખાસ આપણે જોઈએ જનરલ
છે તકલીફ, પણ રાજકોટનું ખાસ જોઈએ તો રાજકોટમાં એવી કોઈ તકલીફ પડી નથી અને બિઝનેસ બી સારા છે, તેમજ દરેક વેપારીઓને, ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને સારો એવો ગ્રોથ મળ્યો છે. ઓટો સેક્ટર જોઈએ અથવા જે બી સારી સારી ઇન્ડસ્ટ્રીઝ જોઈએ તો એ બધાનો 60-70% વર્કિંગ થઈ ગયું છે. આ જે એક ઐતિહાસિક કહી શકાય એવો આપણા સીએમ સાહેબે એક આપણને આપ્યું છે અને 70 માળથી અમારા બિલ્ડર લોબીમાં બધા જ લોકોએ એને આવકારદાયક ગણ્યો છે, એક ખુશીનો માહોલ ઊભો કર્યો છે. અમને એવું લાગે છે કે એક રાજકોટની નવો જ સિનેરિયો આવશે, નવું જ સ્માર્ટ સિટી બનશે અને એક જુદી એક નકશામાં, મેપમાં રાજકોટનું નામ લેવાશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે. 70 માળના પ્રોજેક્ટથી ઘણી જ એક તો ઓપનનેસ બહુ મળે, તેમજ હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાથી દરેકનું લિવિંગ સ્ટાન્ડર્ડ વધશે અને એક સારું એવું એમ સ્માર્ટ સિટીનો લાભ મળશે આપણે. ના, એફોર્ડેબલનું તો અત્યારે આમ ગણીએ ને તો એફોર્ડેબલની કસ્ટમ વધારે જ હોય છે. કસ્ટમર કોણ આપણે જોઈએ તો એનો જે વડાપ્રધાન મોદી સાહેબે જે સબસિડીનો લાભ, તેમજ અલગ અલગ ઘણા લાભો નાના મકાનવાળાઓને આપ્યા છે, એનો દરેક લાભ લીએ બી છે અને એનો અમને બી એક વેપાર સારો મળે છે, બિઝનેસ મળે છે, સારું ડેવલપ એફોર્ડેબલમાં આવશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે. આ ખાસ કરીને આમ જુઓ તો ટેક્સીસનું જે ગુજરાત સરકારનું જોઈએ તો GST આવ્યા પછી અમારી બિલ્ડર એસોસિએશનની રજૂઆત હતી કે GST છે તો તમે આ સ્ટેમ્પ ડ્યુટી કાઢી નાખો અને બંને ટેક્સ ન હોવા જોઈએ. પણ સરકાર, ગુજરાત સરકારે બી અમુક એમના બધા જે બી એના નિયમો હોય એને ફોલો કરવા માટે, પણ મહારાષ્ટ્ર સરકારે એક આગવી દ્રષ્ટિથી એણે જે ઘટાડ્યું છે તો અમારી બી બધાની એવી જ લાગણી છે કે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડે, એનાથી વેપાર વધશે, ટેક્સ જનરલ ઘટશે નહીં, સરકારને ટેક્સ પૂરા જ આવશે પણ ઘટાડવાથી અમુક ઇઝીલી પડશે અને કામો વધારે થઈ શકશે એવું અમને લાગે. સ્ટ્રક્ચરલ એન્જિનિયર દિલીપભાઈ લાડાણીએ અપતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાઈરાઈઝ કે લો રાઈઝ બિલ્ડિંગ બનતું હોય તેમાં ડિઝાઇન અને સ્ટ્રક્ચર એન્જિનિયરિંગનું મહત્વ અને રોલ છે, તેમ તેમણે ચર્ચા કરી હતી. અત્યારે રિયલ એસ્ટેટની આફ્ટર કોવિડ આપણે કહીએ તો પરિસ્થિતિ થોડીક ક્લિયરિટી મોન્સૂન હિસાબે થોડીક સારી થઈ છે, અધરવાઇઝ થોડીક મની ક્રાઇસિસને સારી એવી છે. હા, અત્યારે લોકડાઉન પહેલાં પણ લિક્વિડિટીનો પ્રોબ્લેમ ઇસ્યુ હતો, અત્યારે પણ એ ફેસ કરી રહ્યું છે. બિલ્ડરો માટે તો મદદરૂપ ક્યાંક ને ક્યાંક તો છે જ, ઉપરાંત હાઈટ આપવાથી ગ્રાઉન્ડ ખૂબ ખુલ્લું રહેશે અને એનાથી બધાને હવા ઉજાસવાળું સારું કન્સ્ટ્રક્શન. અને આપણે અત્યાર સુધી ફોરેનમાં જોતા આવ્યા છીએ, દુબઈમાં, સિંગાપુરમાં કે સ્કાયલાઇન જે હોય છે બી, એ આપણા રાજકોટમાં કે ગુજરાતમાં પણ એ જોવા મળશે, એટલે એક સારી વાત છે. એ એફોર્ડેબલ હાઉસિંગ બિલ્ડરને લે તો સારી વાત છે, બરાબર, કે બધાને પોતાનું ઘર મળે અને આવા સંજોગોમાં ઓછા કોસ્ટિંગથી ગવર્મેન્ટની પોલિસી પણ ખૂબ સારી છે, એનાથી બધાને ઘરનું ઘર થઈ જાય અને રેન્ટને આ જેવા ઇન્સ્ટોલમેન્ટથી પોતાનું ઘરનું ઘર થઈ જાય. એ બહુ ખૂબ સારી વાત છે કે આવા ટાઈમની અંદર અત્યારે બધાને બિઝનેસમાં કરેક્શન આવ્યા છે અને જો સ્ટેમ્પ ડ્યુટીમાં ગુજરાત પણ ઘટાડે તો એનાથી ઇન્કમ ઘણી બધી વધશે ગવર્મેન્ટની અને રિયલ એસ્ટેટની અંદર સારું એવું તેજીનું વાતાવરણ આવશે. બીજા નંબરમાં રિયલ એસ્ટેટ એ લગભગ 100 એજન્સીઓ સાથે સંકળાયેલું છે, એટલે બધા રોજગારીમાં અવકાશ મળશે. ના, હવે તો GDCI અંદર રિચાર્જનું ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે અને બધા બિલ્ડરો સારી રીતે રિચાર્જનું અને સ્ટોરેજનું વ્યવસ્થા કરે છે કે ડાયરેક્ટ ટેરેસનું પાણી હોય, ગ્રાઉન્ડ લેવલનું પાણી હોય, એ ડાયરેક્ટ બોરમાં રિચાર્જ થાય એની વ્યવસ્થા બધા બિલ્ડરો સારી રીતે એનું ફોલોઅપ લે છે. ના ના, એ બહુ અગત્યનું છે અને બિલ્ડિંગની IUCO સ્ટ્રક્ચર ઉપર જ ડિપેન્ડ રાખતી હોય છે. જેટલું સ્ટ્રક્ચર સારું, ધરતીકંપ પ્રતિરોધક હોય અને સારું કન્સ્ટ્રક્શન હોય તો એની એજ ઓફ કન્સ્ટ્રક્શન ખૂબ સારી હોય છે, એટલે સ્ટ્રક્ચરનું ઘણું બધું મહત્ત્વ છે. એમાં લો રાઇઝના નિયમ જુદા હોય છે, હાઈરાઇઝના જુદા હોય છે અને એનાથી હાઈરાઇઝ એટલે કે સ્કાયસ્કેપર જેને કહે છે, બધામાં અલગ અલગ હાઇટ પ્રમાણેના રૂલ્સ રેગ્યુલેશન હોય છે અને એ પ્રમાણે એમાં વિન્ડ ડાયરેક્શન, અર્થક્વેક એ બધા લોડ કેલ્ક્યુલેશન કરી અને ડિઝાઇન થતી હોય છે.
अर्थक्वेक पछी स्ट्रक्चर इंजीनियरिंगनो खूब महत्व वध्यु है। पहला जयरे आज थी 25 वर्ष पहला हूँ राजकोट आयो त्यारे अमे एक थी बे जना मास्टर स्ट्रक्चर इंजीनियर हता। पहला ग्रेज्युएशन वाला स्ट्रक्चर इंजीनियर थू पण हवे घणा बधा यंग जनरेशन मास्टर पूरु करी अने स्ट्रक्चर इंजीनियर राजकोट में आव्या छे अने दिवसे दिवसे स्ट्रक्चर इंजीनियर राजकोट में पण वधता जाय छे अने ए खूब सारी बात छे। અને ઓલઓવર રાજકોટનું કન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર વર્ક ખૂબ સારું છે। લોકો હવે વધુ સ્ટ્રક્ચર ડિઝાઇનનો ઉપયોગ કરવા લાગ્યા છે તેવું ધ્રુવિક તળાવીએ જણાવ્યું હતું। રિયલ એસ્ટેટમાં અમે ઇમેજિન ના કર્યો હોય એવો ગ્રોથ મળેલ છે કોવિડ પછી। ઘણા બધાએ વિચાર્યું હતું કે કોવિડ પછી માર્કેટ ડ્રાસ્ટિકલી સ્લો થશે, પણ રાજકોટની આપણે જો વાત કરીએ સ્પેસિફિકલી આખા ગુજરાતમાંથી તો રાજકોટમાં ઘણા બધા બિલ્ડર છે, નવા પ્રોજેક્ટનું પ્લાનિંગ સ્ટાર્ટ કરી દીધું છે અને લોન્ચ કરવાની તૈયારીમાં છે દિવાળી સુધીમાં, અને જૂના પ્રોજેક્ટ છે એમાં કોવિડ પહેલાં કરતાં કોવિડ પછી વધુ વેચાણ છે। એનું એક જ મિનિંગ થઈ શકે કે માણસોને જે 3 મહિના વિચારવાનો ટાઈમ મળ્યો અને પ્લાનિંગ કરવાના ટાઈમ મળ્યા એમાં બધાએ આપણે જોયું હશે કે ગોલ્ડમાં ઘણા બધાએ ઇન્વેસ્ટ કરવા માંડ્યા હતા જેવું લોકડાઉન ખુલ્યું પછી, અને ગોલ્ડના ભાવ ખૂબ જ ઉપર વહી ગયા હતા। તો હવે પાછા ગોલ્ડના ભાવ ડાઉન થયા છે, એટલે પૈસો એ પાછા ડાઉન થયા છે, એટલે એનો મિનિંગ એમ કે એની ડિમાન્ડ ઘટી છે, અને ડિમાન્ડ ઘટી તો એ પૈસો જે કોક જે બધા ગોલ્ડમાંથી પાછો ખેંચે છે એ બધું અત્યારે રિયલ એસ્ટેટમાં જાય છે। અને બાકી ધંધામાંથી પણ બધાએ રિયલાઇઝ કર્યું કે ભાઈ હવે એક વીકેન્ડ હોમ જરૂરી છે, ફાર્મ હાઉસ જરૂરી છે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પહેલાં આપણે બધા ઇમ્પ્રૂવ કરીએ એ પ્રાયોરિટીમાં બધાએ લીધું છે, નહીં કે આપણે આપણા બિઝનેસનો ગ્રોથ ખૂબ આગળ થાય અને એમાં જ આપણે પૈસા નાખતા જઈએ। એટલે આઈ થિંક સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને એક સારી લાઇફસ્ટાઈલમાં બધા ઇન્વેસ્ટ કરે છે, જેનાથી રિયલ એસ્ટેટમાં ખૂબ જ સારો છેલ્લા લાસ્ટ 2-3 મહિનામાં રિસ્પોન્સ જોવા મળેલ છે રાજકોટમાં। લિક્વિડિટી ક્રંચ બિલ્ડર્સને ગુજરાતમાંથી હું માનું ત્યાં સુધી રાજકોટમાં સૌથી ઓછી છે। બીજા સિટીઝમાંથી મને જે મારા મિત્રો અને અમારા જે સાથીદારો સાથે વાત થતી હોય, જેમ કે સુરત છે, અમદાવાદ છે, ખૂબ ખરાબ હાલત છે, પણ રાજકોટમાં છે તો બિલ્ડર અહીંયા પહેલેથી આપણે કોઈ બધા સદ્ધર બિલ્ડરો હતા અને કોઈ ઓવર લેવરેજ નહોતા કરતા કે ખિસ્સામાં 100 રૂપિયા હોય ને 150 રૂપિયાનું કામ ન કરતા, 100 રૂપિયા તો 80 રૂપિયાનું જ કામ કરતા અને 20 રૂપિયા સેવિંગ એ બાકી પોતાના ખિસ્સામાં રાખતા કે ગમે ત્યારે આવો કંઈ ટાઈમ આવે તો આપણે એમાં બહાર નીકળી શકીએ। તો ડિમોનેટાઇઝેશન વખતે આપણે જોયું, પછી સરકારમાં GST ને RERA જે કાયદા આવ્યા ત્યારે પાછું થોડુંક એક બ્રેક લાગી હતી અમારા સેક્ટરને, પછી આ કોરોનામાં લાગી, પણ લિક્વિડિટી ક્રંચ જે પહેલાં હતો એ થોડો ટાઈમ સમય રહ્યો હતો, પહેલાં 2 મહિના લોકડાઉન પછીના પહેલાં 2 મહિનામાં ખૂબ લિક્વિડિટી ક્રંચ રહ્યો હતો, કારણ કે કસ્ટમરને અમે કસ્ટમર પાસેથી અમે હપ્તા ઉઘરાવી ના શકતા, કારણ કે હજી લોકડાઉન પૈતું જ હોય અને એ વ્યવહારિક ના થાય, એટલે કસ્ટમરને અમે 6 મહિનાનો ટાઈમ આપ્યો છે બધાને કે ભાઈ 6 મહિના તમે મોડા આપશો તો એમાં કંઈ વાંધો નહીં, અને 3-6 મહિનાનો બધાએ પોતાની અનુકૂળતા મુજબ ટાઈમ આપ્યો છે, અને અત્યારે 3 મહિના થઈ ગયા છે એટલે પાછી લિક્વિડિટી રોલિંગ આવી જાય છે, અને કસ્ટમરો જે છે અમે ટાઈમ આપ્યો છે એથી વહેલા અમને અત્યારે પૈસા ચૂકવી જાય છે કે અમારે થઈ ગયા છે અને તમે ટાઈમ આપ્યો અને બધા થેન્ક યુ, એટલે એવરીથિંગ ઇઝ બેક ઓન ટ્રેક। અફોર્ડેબલ હાઉસિંગ ડેફિનેટલી ગવર્મેન્ટને અમે રિક્વેસ્ટ કરી છે કે અત્યારે અફોર્ડેબલ હાઉસિંગની જે ક્રાઇટેરિયા છે એ ખૂબ લિમિટેડ છે, એટલા માટે આપણે ખૂબ મોટા પ્રોજેક્ટ આપણે એક ખૂબ જાજા પ્રોજેક્ટ અફોર્ડેબલ હાઉસિંગના રાજકોટમાં થતા નથી। આપણે જોઈએ તો 60 સ્ક્વેર મીટર અને 90 સ્ક્વેર મીટર, આ બે 60 સ્ક્વેર મીટર એટલે અરાઉન્ડ 600-700 ફૂટ અને 90 સ્કવેર મીટર એટલે અંદાજિત 1000-1100 ફૂટ। રાજકોટમાં આપણે ફ્લેટ સાઇઝ જોઈએ તો 1200થી તો લગભગ બધા 3 BHK આપણે કરીએ તો 1200ની આજુબાજુથી બધા કમ્ફર્ટેબલ રેન્જ અને સારી રેન્જ જોઈએ તો એ 1200 ફૂટથી ઉપર જોઈએ એવું બધા કસ્ટમર્સની ડિમાન્ડ હોય છે। એટલે જો અફોર્ડેબલમાં જાય તો કસ્ટમર્સને એ આપણે ફૂલફિલ નથી કરી શકતા એને એમની જે મોટા હાઉસની ડિમાન્ડ છે, અને હવે કોરોના પછી બધાને બાલ્કનીનો અને એક એક્સ્ટ્રા રૂમનો ક્રેઝ છે, એટલે અફોર્ડેબલ હાઉસિંગમાં અમે સરકારને એવી દરખાસ્ત કરી છે કે 90 સ્ક્વેર મીટર જે 120 સ્ક્વેર મીટરનું તમે કરી નાખો, એટલે જે 120 સ્ક્વેર મીટર છે તો એ ક્રાઇટેરિયા જો સરકાર ઓકે કરે તો રાજકોટમાં ખૂબ સારા ખૂબ બધા અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સ જોવા મળી શકે। 5.4 FSI આપણે જોયું છે, અવારનવાર સિટીમાં આપણા સિટીમાં FSI વધતી ગઈ છે, અને વધતી ગઈ છે એ સામે સરકારે બિલ્ડિંગના નોર્મ્સ છે એ ખૂબ ટાઇટ કરી નાખ્યા છે, જેમ કે જ્યારે 1.8ની FSI હતી પહેલાં, પછી 2.7 થઈ, પછી 4ની FSI થઈ, અને હવે 5.7, અને આપણે આપણા દર્શક મિત્રોને હું જણાવું તો
5.7 FSI ખાલી 100 ફૂટના રોડથી મોટા રોડ હોય એ રોડ ઉપર જ 5.7 FSI મળે, નહીં કે આખા રાજકોટમાં ગમે રોડ ઉપર. અને રાજકોટમાં મેજોરિટી આપણે રોડ જોઈએ તો 100 ફૂટથી નાના છે. એટલે મેઇન આપણે કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, અને હવે જે પણ નવી ટીપી સ્કીમ્સ બને છે, મુંજકા છે, મોટા મુવા છે, ત્યાં જે 100 ફૂટથી મોટા રોડ હોય ત્યાં ત્યાં જ મળે. બાકી પહેલો 150 ફૂટ રિંગ રોડ ને બીજો 150 ફૂટ રિંગ રોડ અને કાલાવડ, આ 3 મેઇન પોકેટ છે જ્યાં આનો લાભ બિલ્ડર ઉઠાવી શકશે. અને આ 3 મેઇન રોડ ઉપર જો આનો લાભ ઉઠાવે તો ખૂબ સારી રાજકોટની સ્કાયલાઇન થાય એવું મારું માનવું છે. આજે આપણે ફર્સ્ટ રિંગ રોડ ઉપર જોઈએ તો સ્કાયલાઇન ખૂબ સરસ રીતે આવીને ઉભરી છે, અને ઓલરેડી 22 સ્ટોરીઝના મિનિમમ મારા ખ્યાલથી આ રોડ ઉપર અત્યારે 15 બિલ્ડિંગ છે આ રોડ ઉપર 22 માળના. કારણ કે સરકારે જ્યારે 22 માળનું અનાઉન્સ કર્યું ત્યારે રાજકોટના બિલ્ડરો બધા સાહસિક છે એટલે ઘણા બધા એ ઉપાડી અને 15 બિલ્ડિંગ રાજકોટમાં છે અત્યારે 22 માળના પહેલા રિંગ રોડ ઉપર. બીજા છે એ બધા પ્લસ હવે આપણે જે 5.4 FSI છે એમાં 100 મીટરની હાઇટ જોઈએ, અને 22 માળ એટલે 70 મીટર થઈ, એટલે બિલ્ડરે 30 મીટર જ વધવાનું છે જેનાથી 5.4 FSI વાપરી શકે. એટલે હું માનું છું કે પૂરી રીતે આ શક્ય છે અને રાજકોટમાં મેક્સિમમ આનો ફાયદો બિલ્ડરો ઉઠાવશે. સાહસિક છે આપણા બિલ્ડરો એ કારણથી. કોઈ પણ બિલ્ડિંગ ભૂકંપ પ્રતિરોધક છે. અત્યારે શું જનરલી કરતા સ્ટ્રક્ચર ડિઝાઇનિંગ જ્યારે થતો હોય પહેલાં જે જ્યારે આ સબ્જેક્ટ નવો હતો ત્યારે આપણે એમ માનતા કે બિલ્ડિંગ ગમે એવો આંચકો આવે તો બિલ્ડિંગ સ્થિર રહેવું જોઈએ, હલવું ના જોઈએ. પણ જો એટલે જો આપણે આંચકા સાથે બિલ્ડિંગને હલવા ના દઈએ તો પછી રિયલાઇઝ થયું કે જો બિલ્ડિંગ સ્થિર છે તો એમાં ડેન્જર વધુ છે. એટલે હવેના નવી ડિઝાઇનો એવી થઈ છે કે આંચકો આવે તો આંચકાની સાથે બિલ્ડિંગ થોડું હલવું જોઈએ, જેનાથી આંચકાની ડિરેક્શનની વિરુદ્ધ બિલ્ડિંગ છે એ ઊભું ના રહે, અને જો ઊભું રહે તો એને બ્રેકેજ ના ને એના ચાન્સીસ થાય કોલમ ને બીમના. એટલે હવે જે નવી ડિઝાઇન છે આપને આ જાણતા થોડીક નવાઈ લાગશે, પણ આંચકો આવે ત્યારે બિલ્ડિંગ હલે તો એ સારું અને ના હલે તો એ ખરાબ. એનું એક જ કારણ કે જે હલતું હોય બિલ્ડિંગ એની આયુષ્ય વધુ છે, અને ડિઝાઇન જ એ રીતે થયું છે કે આંચકો આવે, આંચકો જેટલો આવે એના અમુક ટકા, સપોઝ 100 જેટલા રિક્ટર સ્કેલનો આંચકો આવે એના 10% તો બિલ્ડિંગ હલવું જ જોઈએ જેથી આપણે આંચકાને એ સહન કરી શકે. આર્કિટેક્ટ ડિઝાઇનર અને સ્ટ્રક્ચર ડિઝાઇનર વચ્ચેનો તફાવત સમજાવતા અમિતભાઈ ત્રાંબડિયાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. કોરોના પછી જોઈએ તો પહેલા શરૂઆતમાં તો અમે કારણ કે આવું તો ક્યારેય ધાર્યું ન હોય, વિચાર્યું ના હોય, પણ એટલે એવું થતું હતું કે હવે શું થશે, આ વર્ષ તો ફેલ કે બધી રીતે તકલીફ થશે. પણ ખરેખર જોઈએ તો થોડુંક સુખદ કયો તો સુખદ, પણ ખરેખર ઉલટું સારું અમને તો માર્કેટ દેખાણું કોરોનાનું થોડુંક આજે હળવું થયું. અમે લોકો કામ ધંધે વળગી ગયા, ઇન ધ સેન્સ બધું ફૂલ ફ્લેજ સાઇટો ચાલુ થઈ ગઈ, એ પછી લોકોનો રિસ્પોન્સ પણ સારો રહ્યો, માર્કેટ ઉલટું સારું સુધરેલું દેખાય છે. એમાં ઘણા કારણો, કદાચ બેંકમાં જે વ્યાજના દરો ઘટ્યા, પછી વરસાદ અત્યારે જેમ કે સારો છે, અને આમાં જે કોરોનાને કારણે લોકોને એક સાઈડ ઇફેક્ટ કયો તો એવી કે ભાઈ મેડ ઇન ચાઇના કે બહારની વસ્તુની બદલે આપણી ઇન્ડિયન મેડ વસ્તુનો પહેલાં ઉપયોગ કરવો, એટલે આ જે મેન્ટાલિટી થઈ એના હિસાબે ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીઝમાં એના પોઝિટિવ એનું રિઝલ્ટ આવવા માંડ્યા. એ જે ઇન્ડસ્ટ્રીને પોઝિટિવ રિઝલ્ટ આવ્યા તો અલ્ટિમેટલી વી આર ધ એન્ડ કે ભાઈ અમે એના અમને જે એનો લાભ લેવાવાળા, તો અમને પણ એમાં એના કારણે રિઝલ્ટ અહીં દેખાય છે પોઝિટિવ. લિક્વિડિટી ક્રંચની વાત કરીએ ને તો અત્યારે એવું છે, કોરોના પછી લોકો આવું વિચારતા હતા કે આને કારણે ટૂંકમાં પહેલાં તો પોતા પાસે હશે તો થોડોક ટાઈમ, કારણ કે બીક ના માર્યા પણ એમ થાય કે ભાઈ આપણી પાસે ફંડ રાખીને ચાલીએ, તકલીફ પડે આપણે કે આપણા કુટુંબને, એને ધ્યાનમાં રાખીને થોડુંક પકડ રાખતા હોય, એક એવું બીજું એક ટેન્ડન્સી હોય. તો જે બુકિંગ થયેલું હોય અમારા જૂના તો એની અંદર એ લોકો ક્યાંક ને ક્યાંક એવું કહેતા કે હમણાં આ બધી તકલીફ છે, અમારી પાસે પૈસા નથી, એટલે એવું શરૂઆતમાં થોડું ઘણું અમને તકલીફ દેખાણી. હજી ક્યાંક એવો લાભ લેવાળા પણ હોય તો કહેતા હોય, પણ સામે બુકિંગ નવા બુકિંગ ઘણા થયા, સારું થયું છે, અને પેમેન્ટ પણ લોકોને હવે રિલીઝ થવા માંડ્યું, એટલે અત્યારે થોડુંક પ્રમાણ હળવું જ દેખાય છે, વાંધો નથી. નજીકના સમયમાં જ અમે એવું વિચારીએ છીએ હવે પછીની સ્કીમો આપણે એક કે બે એવી કરીએ જેમ એફોર્ડેબલ ટાઈપની હોય, એટલે નાના માણસોને પણ ઇઝીલી ખરીદી કરી શકે, અને એનો સમય તો હંમેશા રહેવાનો જ છે, કારણ કે જનરલ પબ્લિક મેક્સિમમ માસ છે એનો જ છે.
તો અમે બિઝનેસમેન તરીકે વિચારું તો પણ અમારા માટે હંમેશા ફાયદારૂપ છે. પોઝિટિવ સાઈડ ગણી શકાય એક બાજુ, એટલા માટે કે વર્ટિકલ ડેવલપમેન્ટ છે એ આજના સમયની માંગ છે. વર્ટિકલ ડેવલપમેન્ટ હંમેશા એને આગળ ટૂંકમાં ગવર્મેન્ટે એને ઉત્સાહિત કરવું જ જોઈએ. એટલે એ પગલું 100% સરાહનીય છે ગવર્મેન્ટ. રાજકોટ જેવા સિટીની વાત કરું તો એની અંદર એમાં એવું છે, બેલેન્સ થતું હોય. એક બાજુ તમને FSI મળી વધારાની, જે 50% જંત્રીની કિંમતના દરે તમને મળી છે, એટલે ક્યાંક ને ક્યાંક એ ફાયદો થયો. એ ફાયદાથી પ્રોપર્ટીની કિંમતો ઘટવાની શક્યતા મને નથી દેખાતી, આ મારો વ્યૂ છે તમને કહી દો. પણ એને કારણે તમે બિલ્ડિંગ કદાચ લોકો એન્કરેજ થાય, કારણ કે શું થાય કે તમે હાઇટના બિલ્ડિંગ જ્યારે વધારે હાઇટવાળા બિલ્ડિંગ બનાવશો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે બેઝિક સ્ટ્રક્ચર છે એનું, એ જ તમારું વધારે ટૂંકમાં કોમ્પ્લેક્સ થવાનું કહેવાનું મળે છે કે એ કોસ્ટલી થાય. એટલે એ કોસ્ટિંગ ગવર્મેન્ટે જે બેનિફિટ દીધો ત્યાં તમે દઈ દીધો, એવી રીતે આપણે વિચારીએ. પણ એની સામે એવું છે કે મેટ્રો સિટીની પબ્લિક જે છે એવી મેન્ટાલિટી પબ્લિક, મને આ ક્વેશ્ચન માર્ક છે મારા માટે કે ભાઈ એવું અહીંયા લોકો એવી ઈચ્છા રાખશે કે ભાઈ હું પણ 30 માળના બિલ્ડિંગમાં રહું કે 35 માળના બિલ્ડિંગમાં રહું. એટલે એ વસ્તુ એક ટૂંકમાં અત્યારે હાલમાં પ્રશ્નાર્થ રૂપ ગણી શકીએ. હાઈલી લક્ઝરિયસ પ્રોજેક્ટની અંદર કદાચ આ યુઝફુલ થાય, એફોર્ડેબલમાં કોઈ જગ્યાએ આનો બેનિફિટ ના થાય. પણ ઓવરઓલ તમે સ્કાયલાઇન સારી થાય, એટલે તમારે જેને કહેવાય ને કેમ એને એ છે ને એક તમારી ઐશ્વર્યની નિશાની તરીકે તમે ગણી શકો. એને ખરેખર વિચારવા યોગ્ય વસ્તુ છે, કારણ કે સમય પ્રમાણે પછી ટાઈમલી થાય એ ખરેખર જરૂરી પણ છે. એનાથી હંમેશા જ એને પોઝિટિવ વાઇબ્સ આવવાના છે, કારણ કે એ સીધું જ જે ખાસ કરીને એફોર્ડેબલ ને મિડલ ક્લાસ લોકો છે એના માટે વાત કરી તો ત્યાં સીધું જ એના ખિસ્સાને નું ભારણ હળવું કરશે. એટલે એ ફાયદાકારક વસ્તુ છે, કરવી જ જોઈએ. એનાથી પોઝિટિવ આવશે, પોઝિટિવિટી આવશે તો ઓવરઓલ પોઝિટિવિટી જરૂરી છે ને આજના સમયમાં. મેક્સિમમ પાણીનું તમે રિચાર્જ કરી શકો ને એવું હંમેશા વિચારવું જોઈએ. અત્યારે સારો વરસાદ છે એટલે આપણે પોઈન્ટને ભૂલી જાય ક્યારેય ચાલે જ નહીં. અમે દરેક બિલ્ડિંગની અગાસીઓ છે એનું એમાં જે કાંઈ ત્યાં પાણી ઉપર કલેક્શન એનું નીચે આવે, પાણી નીચે આવે ને એ બધું જ પાણી આપણે બોરની અંદર રિચાર્જ કરવા માટે વાપરીએ છીએ. એટલે એ વસ્તુ કરવી જ જોઈએ હું તો એવું માનું. કેમ્પસનું પાણી મેં તો વિચારેલું અહીંયા કે ભાઈ એને પણ આપણે કોઈ એક જગ્યાએ થઈને એનું સ્ટોરેજ કરીએ, પણ ઘણી વખત કેવું થાય કે એનું ફ્લો જેટલું બધું હોય ને વરસાદ ક્યારેક તો એ તમે ન કરી શકો. અને પછી બીજું કેવું થયું, હવે આજને સમયે તમે જો તો આ તમને બોર ને એવું આજે કૂવા કેવું તો અત્યારે શક્ય નથી, તો મોટી જગ્યા ના હોય જેમાં સ્ટોરેજ થાય. એટલે એમ પાણીનું સ્ટોરેજ ના થાય, પણ કમસે કમ તમે જમીનના તળ સાજા કરો એ જરૂરી છે ને. અત્યારે સારું છે, ક્યારેક દુકાળ આવે ત્યારે એ કામ કરશે. શોધક માટેનો આમાં કોઈ સાદું સીધું કોઈ એવો નિયમ નથી કે તમે આમ ટેસ્ટ કરી લીધો એટલે આ ભૂકંપ પ્રતિરોધક છે કે નહીં, એવું ના હોય. એના માટે તે સ્ટ્રક્ચર ડિઝાઇનરનો સબ્જેક્ટ છે. એકચ્યુઅલી સ્ટ્રક્ચર ડિઝાઇનરોને ભણવામાં એના કોર્સમાં પણ આવતું હોય છે કે ભાઈ અને આ રીચર સ્કેલનું ઇમ્પેક્ટ આવે તો એ પ્રમાણે વસ્તુ, ધારે કે બિલ્ડિંગ છે હલશે કે વર્કિંગ કરશે તો એનામાં લવચિકતા એટલે કે વર્કિંગ કરીને પાછું સ્ટેબલ થાય, એટલે એ માટે સ્ટીલને કારણે થાય. એમ કોન્ક્રીટના ગ્રેડ જે મેં તમને વાત કરી M35 M45 વોટ એવર જે ગ્રેડ છે એ એની સ્ટીફનેસ છે. એટલે ઓવરઓલ એ બે વસ્તુને ધ્યાનમાં રાખીને સ્ટ્રેન્થ એની આવતી હોય. એ બધી વસ્તુનું કેલ્ક્યુલેશન એ લોકો આ હાઇટ મેં તમને જે આગળ વાત કરી એ જ બધા મુદ્દાને કેલ્ક્યુલેશન કરી એની ઉપરથી ડિઝાઇન નક્કી કરતા હોય. એટલે એ સબ્જેક્ટ એવો નથી કે આપણે આવી ડિઝાઇન છે એટલે લેમેનનું કામ જ નથી, રાધર અમારું પણ કામ આમ જોવો તો ના ગણી શકાય. અમે ડિઝાઇન છે એની અંદર નાના નાના પોઈન્ટ હોય એવું અમે ધ્યાન રાખતા હોય, ભાઈ ક્યાંક કેન્ટીલિવર છે તો એનું પ્રોપર ડિઝાઇનિંગ થયું છે ને, અથવા એના માટે વધારાના સેફ્ટી ફીચર્સ નાખવા જોઈએ તો અમે એવું સજેસ્ટ કરતા હોય. બાકી રૂટીન કામ તો એ કોમ્પ્લેક્સ છે અને સ્ટ્રક્ચર ડિઝાઇનર નક્કી કરી શકતા હોય. તેમજ ઓમ સ્ટીલના માલિક ચિંતનભાઈ બદનિયાએ જણાવ્યું કે મારું નામ ચિંતન મહેન્દ્રભાઈ બદિયાણી છે, મારો વ્યવસાય કન્સ્ટ્રક્શન મટીરિયલ્સનો છે. આપણે રાજકોટમાં 1996 કાર્યરત છીએ આ ધંધામાં. આપણે સિમેન્ટમાં અત્યારે આપણે અલ્ટ્રાટેક સિમેન્ટનું કામ રાખ્યું છે અને વર્ષોથી આપણે એક જ કંપની સાથે કામ કરીએ છીએ. સિમેન્ટમાં એમાં 3 જાતની લોકોની સિમેન્ટ આવે છે. એક છે PPC જે રેગ્યુલર ચાલે છે, જેમાં થોડું ફ્લાયર્સનું પ્રમાણ વધારે હોય અને સેટિંગમાં સારું હોય છે. બીજી આવે છે OPC ગ્રેડ આવે છે, જે થોડું એનું સેટિંગ ફાસ્ટ હોય છે અને સ્લેબમાં વધારે ચાલે છે. જેમાં અલ્ટ્રાટેકવાળાએ બીજી બે બ્રાન્ડ બહાર પાડી છે, એક અલ્ટ્રાટેક સુપર કરીને છે અને એક છે અલ્ટ્રાટેક વેધર પ્લસ કરીને. એમનું કામે પણ સારું હોય છે. વેધર પ્લસ બીજી બધી કરતાં બહુ ડિફરન્ટ છે,
થોડી કોસ્ટલી પણ છે, પણ કામમાં જે પાણીના ભેજ ઉતરવાનો, પ્લાસ્ટરમાં જે સ્લેબમાં જે એ બધો એને રોક્યા છે, એનાથી બધા છે. થોડુંક આર્કિટેક્ટને એના ઉપર હોય છે, કઈ રીતે એ લોકો સ્લેબ આપે છે, કઈ રીતે મટીરિયલ એ લોકો પાથરે છે, કઈ રીતનો સ્લેબ હોય છે, એના પર થોડુંક મહત્ત્વ પણ ધરાવે છે. જનરલી ગરમીનું જ્યારે વાતાવરણ હોય ત્યારે જનરલી પીપીસી વપરાતી હોય છે, જેના કારણે સ્લેબમાં જે તિરાડો જે ક્રેક્સ પડતા હોય છે એ ઓછા પડે છે, અને ચોમાસું હોય કે ઠંડીનું વાતાવરણ હોય ત્યારે ઓપીસીનો ઉપયોગ વધારે કરતા હોય છે. જ્યારે ગવર્મેન્ટના કામ બધા કેનાલના અને પુલના હોય છે એમાં ઓપીસી વધારે વપરાતી હોય છે. એમાં વેધર પ્લસ બંગલાઓમાં જે હોય છે એમાં વેધર પ્લસ વાપરે તો એના માટે બહુ સારું હોય છે, કારણ કે એનું કામ રિઝલ્ટ ટાઈમિંગ પીરિયડ બધો સારો હોય છે. બાકી યુઝ્યુઅલી તો પીપીસી ઓપીસી જે રનિંગ આવે છે એ ચાલતી જ હોય છે. સ્ટીલમાં અત્યારે જોયો તો ઘણી બધી કંપની અવેલેબલ છે, આઈએસઆઈ બધી, પણ સ્ટાન્ડર્ડમાં અત્યારે ગેલેન્ટ હોય છે, કામધેનુ હોય છે, પછી અમદાવાદની સ્ટીફો બ્રાન્ડ હોય છે, જે સારી હોય છે બધી અત્યારના વેઇટ વાઇઝ ને બિલેટમાંથી જે પ્યોર બનાવેલી બધી હોય છે એ વપરાય. તો આપણે અહીંયા એટલું ભેજવાળું વાતાવરણ કે ખારાસર હોતું નથી એટલે જંક લાગતું નથી, પણ તમે જુઓ તો દ્વારકા જે ઓખા જે પોરબંદર બાજુ તમે યુઝ કરતા હો તેના અલગ અલગ સીઆરએસ ગ્રેડના બધા સ્ટીલ્સ આવતા હોય છે, જેનાથી લોંગ ટર્મ માટે સારું રહે છે. હાઈરાઇઝ બિલ્ડિંગ માટે સ્ટીલની ભૂમિકા મહત્વની હોય છે, ત્યારે સ્ટીલ વિશે વધુ માહિતી આપતા કૃષ્ણા સ્ટીલના માલિક મયુરભાઈ વસવાયાએ જણાવ્યું કે અમારું નામ મયુર છે, કૃષ્ણા સ્ટીલ મારી પેઢીનું નામ છે. સિમેન્ટ અને સ્ટીલનો અમે વ્યવસાય કરીએ છીએ. મકાન બનાવવા માટે સિમેન્ટ તો પહેલાં જોઈએ, ત્યાર પછીનું જે બધું આગળ કામ થાય છે. સિમેન્ટમાં બે ત્રણ પ્રકારની સિમેન્ટ આવે છે, ઓપીસી, પીપીસી, સ્લેગ. એમાં જનરલી પીપીસી અને ઓપીસી રેગ્યુલરમાં વપરાય છે. જનરલી પીપીસી અને ઓપીસી રેગ્યુલર બધે ચાલે છે. અને 53 ગ્રેડ એટલે સિમેન્ટ સારી કહેવાય. પીપીસી સિમેન્ટ જે છે એમાં સુકાવાનો ટાઈમ પીરિયડ થોડો વધારે હોય છે. ઓપીસી જે ઓપીસી સિમેન્ટ છે એમાં એને સુકાતા સ્પીડ થાય છે, જેથી કરીને કામ સ્પીડથી થાય છે. જનરલી એવું કાંઈ હોતું નથી, સિમેન્ટ બધા ઋતુ માટે સરખી જ હોય છે અને બધી ઋતુમાં સરખું જ કામ આવે છે. જનરલી ઓપીસી સિમેન્ટ જે છે ને એ બધા માટે રેગ્યુલર છે, અને જે તરાડ પડવાનું જે મેઇન કારણ છે એ ઓપીસીમાં પડે છે, કેમ કે સુકાય છે ફટાફટ. જનરલી તો બાંધકામની અંદર રેતી અને સિમેન્ટનું જ મેઇન મહત્ત્વ હોય છે, અને સ્ટીલ બરાબર છે. તો રેતી જે છે એ અત્યારે ભાદરનું અત્યારે બધા વધારે આગ્રહ રાખે છે, કેમ કે ચોખ્ખી અને ધૂળ વગરની આવે છે. માર્કેટ તો રાજકોટનું અત્યારે તો થોડું ઠંડુ છે, કોરોનાના હિસાબે અને થોડું વરસાદના હિસાબે અમારે માર્કેટ થોડું ઠંડુ હોય છે. પણ હવે પછીનો જે ગાળો છે એ અત્યારે અમારે સારું કામ કરવાનું અને દિવાળી પછીના ટાઈમમાં સારું ડેવલપમેન્ટ જે ખુલે છે અમારે અત્યારે કામ નીકળે છે. સિમેન્ટની મજબૂતાઈ અને કઈ સિમેન્ટનો હાલમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને ઓમકાર માર્કેટિંગના માલિક મિહિર ચૌહાણે વિગતવાર ચર્ચા કરી હતી. નમસ્કાર, મારું નામ મિહિર ચૌહાણ છે, મારી પેઢીનું નામ છે ઓમકાર માર્કેટિંગ. હું 17 વર્ષથી સિમેન્ટના અને સ્ટીલના બિઝનેસમાં સક્રિય છું. રાજકોટ ખાતે તેમજ ગુજરાતના લગભગ તમામ ડિસ્ટ્રિક્ટમાં આપણો માલ સપ્લાય થાય છે. ડિમાન્ડના પ્રકારની તમે વાત કરો છો તો મેં તમને કીધું, જેમ ઓપીસી અને પીપીસી તો છે એ સિવાય પણ અત્યારે માર્કેટમાં એક નવી સિમેન્ટનું અત્યારે ચલણ વધેલું છે, એ છે સ્લેગ સિમેન્ટ. સ્લેગ સિમેન્ટ એટલે કે એવી સિમેન્ટ કે જે ફાઉન્ડરી ઉદ્યોગની અંદર જે લોખંડનો કચરો વધતો હોય છે બરાબર છે, એને આ લોકો કંપનીવાળા એને એકદમ ગ્રાઇન્ડ કરી, એકદમ બારીક ગ્રાઇન્ડ કરી અને સિમેન્ટની અંદર મિક્સ કરતા હોય છે. એ પણ એક સિમેન્ટની અંદર મજબૂતીનું ભાગ ભજવે છે. એટલે એ સિમેન્ટ અત્યારે માર્કેટમાં અત્યારે એક જ કંપની બનાવે છે આપણે, હાઈબોન સિમેન્ટ છે. એની પણ એજન્સી છે આપણી પાસે, હાઈબોનનું પણ આપણે સારો એવો માલ વેચીએ છીએ અને ગુજરાત લેવલે આપણે માલ વેચીએ છીએ. હાઈબોન સિમેન્ટમાં એક સારામાં સારી ક્વોલિટી અત્યારે જે સ્લેગ સિમેન્ટ જે અત્યારે નવી છે એ સારી ચાલે છે. એ સિવાય પણ હાઈબોનની ઓપીસી પીપીસી પણ અવેલેબલ છે. જેમ કમળ સિમેન્ટમાં ઓપીસી પીપીસી અને 43 ગ્રેડ આવે છે, એવી રીતે હાઈબોન સિમેન્ટમાં ઓપીસી પીપીસી અને સ્લેગ સિમેન્ટ આવે છે. સ્લેગ સિમેન્ટ છે ને જનરલી દરિયાકાંઠાના વિસ્તારમાં જે બાંધકામ કરવાના હોય તેમાં વધારે મહત્ત્વની હોય છે, અને એના માટે અત્યારે કંપનીને ઓર્ડર ઓલરેડી પેન્ડિંગ જ હોય છે. ગમે ત્યારે સ્લેગ સિમેન્ટની માંગ અત્યારે હાઈબોન સિમેન્ટ પાસે પુષ્કળ છે. એ સિવાય બીજી બધી કંપનીઓ અત્યારે કોઈ બનાવતી નથી, અત્યારે એક હાઈબોન સિમેન્ટ જ સ્લેગ સિમેન્ટ બનાવે છે. તો ગ્રાહક વર્ગને ખાસ ધ્યાનમાં લેવાનું રહે કે જો સ્લેગ સિમેન્ટ વાપરી હોય તો અમારો સંપર્ક કરી શકે છે. આ સાથે જ અબતક સ્પેશિયલ અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર.